માળિયાહાટીના કુકસવાડા ગામે ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત 7 ગામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોષણ અભિયાન 2020-22નો મુખ્ય હેતુ જનભાગીદારી દ્વારા બાળકોને પોષણ સ્તરમાં સુધારો આવે તે માટે ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત માળિયાહાટીના કુકસવાડા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની તંદુરસ્ત હરીફાઈ, વાનગી હરીફાઈ, પોષણ જીવનચક્રને લગતી ફિલ્મ નિર્દેશન, પોષણ આરતી, અન્નપ્રસ્થાસન વિધિ, પોષણ અદાલત, પોષણ માટે અમૂલ્ય 1000 દિવસ ફિલ્મનું નિદર્શન, ઇનામ વિતરણ, પાલકદાતાઓનું સન્માન, આંગણવાડી તપાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મામલતદાર ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી મકવાણા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય ICDS, CDPO, જાગૃતિબેન, ગ્રામ પંચાયત, ગામ લોકો, આંગણવાડી કાર્યકરો બહેનો, આશા વર્કર બહેનો, શાળાનો સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી સુપરવાઇઝર ડાભીબેને ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આંગણવાડી સુપરવાઇઝર ડાભીબેનના ગામ લોકોનો આભાર માની વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ માળિયાહાટીના જૂનાગઢના કુકસવાડા ગામે ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત 7 ગામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ વહીવટીતંત્ર, ICDS સ્ટાફ, ICDS વિભાગ, શાળાનો સ્ટાફ, ગામ લોકો, આંગણવાડી વર્કર, હેલ્પર હાજર રહેલ હતા તથા બાળ તંદુરસ્ત હરીફાઈ, વાનગી હરીફાઈ અને કિશોરી HB ટ્વીનની પણ હરીફાઈ કરવામાં આવેલ હતી અને પાલકદાતા હીરાભાઈ સોલંકીએ 14 બાળકોને દત્તક લીધેલ હતા તેથી તેનું સન્માન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના શામળાજીમાં નવી બની રહેલ 6 માર્ગીય નેશનલ હાઈવે પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે રંગાપુર પ્રાથમિક શાળામાં બીજા દિવસે પણ તાળાબંધી યથાવત રહેવા પામી છે. બીજા દિવસે પણ વાલીઓ અને બાળકો શાળામાં બાળકોને ન મોકલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રોડની બાબતમાં જે પુલ બનાવવામાં આવ્યો છે તેવી તંત્રને માંગ કરવામાં આવી છે. જે નેશનલ હાઈવે બની રહ્યો છે, 6 માર્ગીય નેશનલ હાઈવે પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે અને આ માંગ ન સંતોષાતા વિદ્યાર્થીઓને શાળામાં જવા
લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને માર્ગ ન સંતોતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. યોગ્ય નિકાલ કરવાની માંગ સાથે બાળકોને શિક્ષણ કાર્યથી છેલ્લા બે દિવસથી દૂર રાખવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના શામળાજીમાં બની રહેલ 6 માર્ગીય નેશનલ હાઈવે પર પુલ બનાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજે પણ શાળા બંધ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓને શિક્ષણથી દૂર રાખવામાં આવી છે રહ્યા છે. વિદ્યાર્થીઓને આ શાળામાં જવા માટે મુશ્કેલી પડતી હોવાના કારણે આ પુલની માંગ ઉગ્ર બનવા પામી છે અને લોકો દ્વારા વિરોધ કરવા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં અપમૃત્યુ કેસના મામલે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં સીઆઈડી ક્રાઇમની ટીમ મોડાસા પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળની તપાસને લઈને હાથ ધરી છે તપાસ. યુવતીના મોતના મામલે એફએસએલની સાથે ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરી મૃતક યુવતીના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. એસઆઈટીના વડા ગૌતમ પરમારે જણાવ્યું કે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ વૈજ્ઞાનિક ડબે થઈ રહી છે. આ મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સમય આવશે જણાવવામાં આવશે આ બાબતે, તેમ તેમણે જણાવ્યું હતું. આમ અરવલ્લી જિલ્લાના મોડાસાના મૃત્યુ કેસના મામલે સીઆઈડીની ક્રાઇમની ટીમ દ્વારા મોડાસામાં પહોંચી અને તપાસનો દોર ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શન કરી મૃતકની યુવતીના ઘરની પાસે તપાસ કરવામાં આવી રહી છે. સાયરા બનાવની તપાસ સીટ કરી રહી છે. એમાં કેટલાક વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે અહીંયા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ટીમ સાથે સીટના સભ્યો સાથે અમે અહીંયા આવેલા છે અને હાલ રિકન્સ્ટ્રક્શન પૂરું થયું છે. તપાસ આગળ ચાલી રહી છે. તમામ વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ યોગ્ય સમય અમે કહીશું. કેટલાક વૈજ્ઞાનિક પુરાવા જે અમે મેળવી રહ્યા છે. ઓકે, થેન્ક યુ.